નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય સોળ સંસ્કારોના નામ લખો અને તે તે પૈકીના કોઈ પણ ત્રણની ચર્ચા કરો હું બધાય બધાની કરી દઈશ હા જે સોળ સંસ્કારો આપણા કહેવાય છે તો એમાંની સૌથી પહેલું સંસ્કાર છે ગર્ભાધાન સંસ્કાર આપણા દેશમાં આપણા ગ્રંથોમાં આપણી પદ્ધતિમાં સંભોગ ક્યારે કરવું કયા સમયે કરવું જેનાથી સારી સંતાન ઉત્પત્તિ થાય એ બધું દીધેલું છે ઓકે તો ગર્ભાધાન સંસ્કાર એના ઉપર છે કે પતિ પત્નીએ કયા સમયે દિવસના કયા સમયમાં સંભોગ કરવું ત્યારે પતિની માનસિક સ્થિતિ શું હોવી જોઈએ પત્નીની માનસિક સ્થિતિ શું હોવી જોઈએ બંનેની શારીરિક સ્થિતિ શું હોવી જોઈએ એ બધું નક્કી કરી અને જો એ લોકો સંબંધ બાંધે તો શ્રેષ્ઠ સંતાન ઉત્પત્તિ થાય ઓકે એટલા એ એ પહેલો છે એ ગર્ભાધાન સંસ્કાર છે એટલે એમાં લયું છે બંનેએ સારું ભોજન કરવાનું પ્રસન્ન પ્રસન્નચિત રહેવાનું હંમેશા ઓકે ઉત્સાહ પ્રસન્નતા રહેવું હોવું જોઈએ સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ જો મા બાપ બીમાર હોય ત્યારે સંભોગ થયું હોય તો બાળકને જેનેટિક ડિસઓર્ડર આવવાના ચાન્સીસ વધી જાય ઓકે આપણું તો આયુર્વેદ તો બહુ એડવાન્સડ સાયન્સ છે ઘણી જગ્યાએ આયુર્વેદ પાસે જવાબો છે એ એલોપથી પાસે નથી ઓકે બીજું સંસ્કાર કહેવાય છે પુંસવન સંસ્કાર સંસ્કૃત શબ્દ છે પુંસ 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 શબ્દનો મતલબ થાય માણસની આત્મા સોલ સ્પિરિટ હ્યુમન બિંગ અથવા બીજો એક મતલબ થાય ચાલવું મૂવ કરવું ઓકે અને સવનનો મતલબ થાય છે ઉત્સવ તો પુંસવન શબ્દનો મતલબ થાય કે માની અંદર જે બાળક છે એક નવો જીવ આવ્યો છે એનો હવે વિકાસ થાય છે એના માટેનો સંસ્કાર છે એટલે લગભગ પ્રેગનન્સીના ત્રીજા મહિનાથી આ પુંસવન સંસ્કાર કરવામાં આવે એમાં અમુક સુગંધિત દ્રવ્યો પતિ પત્નીને સૂંઘાડે છે એ એક ધાર્મિક વિધિ થઈ ગઈ એની પાછળનું એક સાયન્ટિફિક કારણ એવું છે કે એ ત્રીજો મહિનો થાય ત્યારથી બાળકનો વિકાસ હવે ખૂબ વધારે થવા માંડશે એટલે પતિ જો પત્નીને એ પુનસવન સંસ્કાર કરે તો પતિને ખ્યાલ આવે કે હવે મારે મારી પત્નીનું વધારે ધ્યાન રાખવાનું છે સાથે સાથે પત્નીને પણ ખ્યાલ આવે કે હવે મારે છોકરાનું ધ્યાન રાખવાનું છે હવે હું એક નથી મારી અંદર બે જીવ છે ઓકે તો એ બાળકનો વિકાસ સૌથી વધુ સારી રીતે થાય એના માટે હોય છે શું કામ હવે બે જણાનું ખાવાનું છે એટલે મા જે ખાશે એમાંથી ઘણું બધું બાળક પણ લઈ લેશે એટલે હવે એને એકદમ હૃષ્ટ પુષ્ટ કરવાનું છે એટલે માને વધુ ખવડાવવાનું આ બધું સિમ્બોલિક છે એટલે શું ત્રીજા મહિનાથી સાસરા પક્ષવાળા અથવા તો પિયર પક્ષવાળા જે પણ હોય જ્યાં પણ મા રહેતી હોય એ લોકો માના ખાવાનાનું વધારે ધ્યાન રાખે પછી ઘણા પરિવારોમાં હજી ફૉલો થાય છે કે ત્રીજા મહિનાથી માને માથું ધોવાનું બંધ કરાવી દે એની પણ સાયન્ટિફિક અસર છે આ બધા ઉપર સ્ટડી થવી જોઈએ આપણા આપણા સ્ટુડન્ટ્સ છે જે બીએસસીવાળા હોય કે એમ વાળા હોય કે ઇવન બી વાળા હોય એ લોકોએ સ્ટડી કરવી જોઈએ કે ભાઈ આ શું કામ હતા ઇવન ગર્ભાધાન સંસ્કાર હતું તો એ શું હતું એના ઉપર પેપર્સ પબ્લિશ કરવા જોઈએ આપણને એ લોકોને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે એક્ઝેક્ટ શું છે ઓકે બધા પાછળ કંઈક કારણ તો રહ્યું જ હશે ત્રીજો સંસ્કાર કહેવાય છે સીમંતોનયન આપણે ગુજરાતીમાં અભ્રંશ તરીકે ઘણી વખત શ્રીમંત કહી દઈએ છીએ ખોળો ભરવાનું હવે એક નવી પદ્ધતિ ચાલુ થઈ છે ઇંગ્લિશમાં બેબી શાવર કે એલા બેબી શાવર તો બહુ યાર નાની વસ્તુ છે સીમંતો મતલબ સમજશો તો ક્યારેય બેબી શાવર નહીં ખો ખોળો ભરવાનું નહીં ખો સીમંત જ કહેશો સીમંત શબ્દનો મતલબ થાય બાળ વાળ અને ઉન્નયનનો મતલબ થાય ઊંચા કરવા સાતમા મહિના આપણે લગભગ સાતમા મહિનામાં કરે છે સાત મહિના પછી સોરી આપણી પદ્ધતિ પ્રમાણે ચોથા છઠ્ઠા આઠવા કોઈ પણ મહિનામાં કરી શકાય ઓર્ડ ઓર્ડ નંબર પૂરો થયો હોય પછી કરવાનો ઓકે આ શું કામ કરવાનું છે કે હવે બાળક સમજવાનું એની અંદર અમુક ઓર્ગન્સ આવી ગયા હશે એટલે બાળકના જેમ કે ઓર્ગન એટલે હૃદય વગેરે આવી ગયું છે મગજને મસ્તિષ્કને બધું ડેવલપ થવા માંડ્યું હોય તો ત્યારથી બાળક સાંભળવાનું શીખવાનું શરૂ કરી દેશે અભિમન્યુવાળી તો ખબર જ છે બધાને ફેમસ વસ્તુ છે એના સિવાય અમુક બીજા ઉદાહરણ છે જે ફેમસ નથી એટલા પ્રહલાદ જ્યારે એમની માતા ક્રયાધુના ગર્ભમાં હતો ત્યારે દેવર્ષિ નારદે જે એને ભગવદ્ ભક્તિ સંભળાવી હતી એ લઈને જૈન્મો હતો એટલે પ્રહલાદ મોટો ભક્ત હતો ઓકે એવી જ રીતે શુકદેવ જેમણે આખી ભાગવત કથા કીધી છે એમણે પણ પોતાની માના ગર્ભમાં રહી અને વ્યાસ એમના પિતા વેદ વ્યાસ પાસે આખું બધું જ્ઞાન ભેગું કર્યું હતું ઓકે યુરોપમાં પણ ઘણા એક્સપેરિમેન્ટ થાય છે કે બાળક ગર્ભમાં હોય ત્યારે એને અમુક બાઇબલના પેલા શ્લોક ટાઈપ સંભળાવે અને એ લોકો કહે છે કે એ બાળકની આઈક્યુ ને બધું લર્નિંગ કેપેસિટીને બધું સારું હોય છે આવા ઘણા રિસર્ચ થાય છે ઓકે તો સીમંત કરવાનું છે પતિ પત્નીના વાળ ઊંચા કરશે એટલા માટેનું નામ છે સીમંત ઉન્નયન ઓકે અને ત્યારથી અગેન સિમ્બોલિક છે ઓકે ત્યારથી પછી માને પાસે કામ કરાવવાનું એકદમ ઘટી જાય ઓકે એને કે બેસી અને સારું વાંચ સારું સાંભળ કારણ કે ત્યારે પછી માની હાલત ઘણી નાજુક થઈ જતી હોય એટલે એની પાસે બધા કામ છોડાવી દેવામાં આવે ઓકે એટલે આવી બધી વિધિઓ કરતા હોય ને તો સાસરા પક્ષવાળા ધ્યાન રાખે માનું ઓકે એટલે આ બધાના અમુક સામાજિક કારણો પણ હોય ઓકે હા પતિ એટલા માટે કરવાનું છે કે મેં એણે રાખવાનું છે તો એને ખ્યાલ આવે ઓકે એના પછીનો ચો ચોથો સંસ્કાર છે જાતિક્રમ સંસ્કાર જાતિ શબ્દનો મતલબ થાય એકચ્યુલી જન્મ હ તો બાળકનો જન્મ થયો એટલે હવે એને જન્મને લગતા જે કામ એની સાથે કરવાના હોય જન્મ થયા પછીના એ સંસ્કાર એટલે એને કીધું છે જાતિક્રમ સંસ્કાર ઓકે એક તો પહેલી વસ્તુ અમુક ખવડાવવામાં આવે છે મધ ને ઘી ને બધું કારણ કે ઓલું આપણે ગળથુંથી પીવડાવવાનું કે ને એ વસ્તુ અને અને બીજી વસ્તુ મંત્રોનું ઉચ્ચારણ ને બધું થાય છે ત્યારે બાળકનું જે પેલું સૂતક હોય એ સમાપ્ત થાય આ જ્યારે જાતક્રમ થાય એટલે એટલે આપણે લગભગ જેને છઠ્ઠી કહીએ છીએ એ સમય ગણી શકો સૂતક એટલે બાળક જ્યારે આવ્યું હોય મારા પેટમાંથી ત્યારે બધું જે બ્લડ ને બધું નીકળવું હોય તો ત્યારના સમયમાં ને બધું નહોતું એટલે છ દિવસ બાર દિવસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે એ પાડવામાં આવે એ સમયે કોઈ મંદિરે ન જાય બહાર જવાનું પણ ટાળે શું કામ એ જમ્સ એના બાળકના જમ્સ ઘરમાં હશે એટલે બેઝિક સોશિયલ હાઈજીન છે અત્યારે કેમ આપણે એક મહામારીમાંથી ગુજરીએ છીએ તો એક અમુક સોશિયલ હાઈજીન આપણે લોકો મેન્ટેન કરીએ છીએ એવી જ રીતે અમુક સોશિયલ હાઈજીન આ સૂતક છે એ સોશિયલ હાઈજીનનો એક સિમ્બોલ છે કે ભાઈ મારા ઘરમાં જમ્સ છે એ જમ્સ મારી ઉપર લાગ્યા હશે એટલે હું પબ્લિકમાં નહીં જાઉં તો મારાથી એ જમ્સ બીજા કોઈને લાગે નહીં ઓકે તો એ સમાપ્ત થાય એટલે જાતિક્રમ કરે એટલા માટે છઠ્ઠીના દિવસે બધાને બોલાવે ઘરમાં કે હવે આવજો હવે મારું સૂતક સમાપ્ત થઈ ગયું છે નેક્સ્ટ છે નામકરણ સંસ્કાર બાળકનું નામ પાડવાનું બહુ આપણે મહત્વપૂર્ણ કીધું છે અને નામ જેવું રાખો એવા ગુણ આવે બાળકમાં ઓકે આપણે ત્યાં તો દરેક નામ પાછળ સ્ટોરી પણ હોય છે કે આનું નામ આવું શું કામ રાખવું ઓકે મોટાભાગના નામ તો આપણે ભગવાનના નામ જ રાખવામાં આવે છે કે બાળકમાં એ ગુણ આવે એ ભગવાન જેવા ઓકે એટલે સીધી વસ્તુ સિમ્પલ સાયકોલોજી છે સિમ્પલ પ્લેન સાયકોલોજી છે તમે જે વસ્તુ દિવસ રાત સાંભળો વિચારો તમારું નામ તમારા મનન ચિંતન મનનમાં તો ઘણી વખત હોય બેઠા બેઠા સાઇન કરતા ઓટોગ્રાફ દેતા હો તો એનો અસર તો પડવાનો જ છે નામ બે પ્રકારના હોય છે એક ગુપ્ત નામ કહેવાય બીજું પ્રચલિત નામ કહેવાય ગુપ્ત નામ ખાલી મા બાપ વચ્ચે જ ખ્યાલ હોય છે અને એ ગુપ્ત નામ રાખે અને જ્યારે કઈ ઓલી પૂજા પાઠ કરાવવાની હોય તો એ ગુપ્તનામ મનમાં બોલે પ્રચલિત નામ તો જે ચોપડે લખીને કોઈ પ્રચલિત નામ થયું ગુપ્ત નામ અલગ રાખવાની પદ્ધતિ એટલે છે કે કોઈ વશીકરણ એવું કાંઈ બાળક ઉપર ન થઈ શકે એનું ઓરિજિનલ નામ જ ન ખબર હોય કોઈને તો એ વશીકરણ ફેલ થઈ જાય આ ગુપ્તનામવાળી સિસ્ટમ પણ લુપ્ત થઈ ગઈ છે હં એની પણ અવેરનેસ રાખવાની જરૂર છે એની હાવ નેક્સ્ટ છે નિષ્ક્રમણ અને આપણા દેશમાં તો નામ છે ને કર્મોથી જ દીધેલા છે તમે જોજો ઘણા બધા દેવ દેવી દેવતાઓના નામ જ નથી ઉદાહરણ હનુમાનજી નામ જ નથી એમનું કાંઈ હનુ એટલે દાઢી દાઢી ઉપર માન થયું એટલે હનુમાન કર્મ ઉપરથી જ નામ આવેલું છે મારુતિ એટલે મારુતનો દીકરો મારુત એટલે પવન પવનનો દીકરો એટલે મારુતિ બજરંગી એટલે પેલું સિંદૂર લગાવી દીધું હતું એટલે બજરંગી

એટલે નામ બીજી વસ્તુ સંસ્કૃતમાં નામ રાખવા પાછળના કારણો એ હોય ઓકે આજકાલ મા બાપ ઇંગ્લિશ નામની ગેલછા છે યુરોપમાં ને અમેરિકામાં સંસ્કૃત નામોની ગેલછા છે ઓકે એકબીજાને કોપી કરતા રહીએ છીએ પણ આપણી પાસે જે હીરો હોય એ બીજાનો પથ્થરો જોઈને ફેંકી ન દેવાય ઓકે બહુ ગહેરાઈવાળા મતલબ હોય છે એક એક નામની પાછળ ઓકે ઉદાહરણ મેં તમને આપ્યું હનુમાન મારુતિ વગેરે એના પછીનો સંસ્કાર છે નિષ્ક્રમણ સંસ્કાર ચોથા મહિનાથી કરવામાં આવે નિષ્ક્રમણ એટલે પછી બાળકને સૂર્યના તડકામાં બતાવવામાં આવે નિષ્ક્રમણ એટલે કાઢવું બહાર કાઢવું તો પછી બાળકને ઘરમાંથી બહાર કાઢશે ત્યાં સુધી બહાર કાઢતા નહોતા ઓકે હવે ઓલી પેટીમાં મૂકે છે બાળકને ગરમી આપવા માટે પહેલાં સૂર્યનો તાપ આપતા હતા સવારના હળવો તાપ આપવાનો હોય બાળકની બધી વિટામિન ડી ને બધું મળે બધું હટ્ટું કટ્ટું થાય એટલે તડકામાં બેસાડીને માલિશ કરે ઓકે પ્યોર સાયન્ટિફિક વસ્તુ છે એને શું એક કર્મકાંડ સાથે એક જોડી દીધું એટલે ફરજિયાત થાય હવેથી ઓકે એના પછીનો સંસ્કાર છે અન્નપ્રાશન સંસ્કાર અન્નપ્રાશન એ છ થી સાત મહિના પછી કરવામાં આવે છે હવે બાળકને કાંઈક અનાજ ખાવાનું આપવામાં આવશે ત્યાં સુધી બાળકનું પેટ ભરવાનું જ ચાલતું હતું મા પાસે અને માના દૂધ જેવું એકેય ફૂડ ન હોય બાળક માટે ઓકે હવે તો મેં જોયા જે હોસ્પિટલમાંથી ઘરે ન આવ્યું હોય બાળક ત્યાં સેરેલેક પીવડાવવા માંડે છે એટલા એમાં શિવાજી ન પાકે સેરેલેક પીને ઓકે એમાં મહારાણા પ્રતાપ ન થાય મારા ભાઈ ફેક્ટરીનું ખાવાનું ખાઈને એટલે જે જ્યારે કરવાનું હોય ત્યારે કરવાનું હોય ઓકે એટલે છ સાત મહિના પછી અન્ન ખવડાવવાનું શરૂ કરે ધીમે ધીમે ગામડામાં તો બબ્બે વર્ષ સુધી બ્રેસ્ટ ફીડિંગનો રિવાજ હજી ઘણી જગ્યાએ છે અને જે લોકોએ લાંબો સમય બેસ્ટ બ્રેસ્ટ ફીડિંગ કર્યું હોય એના છોકરા હટ્ટાકટ્ટા વધારે હોય તંદુરસ્તી વધારે હોય ઓકે એટલા માટે આપણે આ છ સાત મહિના પછી મિનિમમ છ સાત મહિના એ સમયમાં રાખ્યું હતું કે છ સાત મહિના તો એટલીસ્ટ માનું દૂધ જ પીવડાવજો ઓકે એના પછીનો સંસ્કાર છે ચૂડા કર્મ વાળ ઉતારવાના ઓકે ઘણા એમાં અલગ અલગ પરિવારોમાં અલગ અલગ પદ્ધતિ હોય છે એ વાળ ઉતારવાના એટલે જરૂરી હોય કે માના પેટમાંથી જ્યારે બાળક આવ્યું હતું ને જે બધું એ જે બેગમાં રહ્યું હશે ઓકે એમાં જેનો વેસ્ટેજ જે પડ્યો હશે એ ગર્ભમાં જ પછી લોહી નીકળવું હશે બધું તો એ બધી ઇમ્પ્યોરિટીઝ વાળમાં હજી ચોટેલી હશે એટલે એ બધી કાઢવા માટે પહેલાં અમુક વાળને મોટા થવા દે પછી મુંડન કરે ઓકે અને આ બધા માટે ફરજિયાત છે ચૂડા કર્મ તો ઓકે એવું કહે છે કે ચૂડાકર્મ કરવાથી બાળકની બુદ્ધિ તેજ થાય સ્વાસ્થ્ય લાભ થાય વગેરે વગેરે ઘણા બધા લાભ છે એના પછીનો નવમો સંસ્કાર છે કર્ણવેદ આપણે હવે તો બંધ થઈ ગયું છે બધાના કાન વિંધવામાં આવતા હતા છોકરો હોય કે છોકરી હોય ઓકે એની પાછળ પણ અમુક સાયન્ટિફિક કારણ છે અગેન રિસર્ચ થવું જોઈએ કે શું સાયન્ટિફિક કારણ છે ઓકે એવું કહે છે કે એનાથી અમુક વાતપીતના દોષો કંટ્રોલમાં રહે છે તો એની આની સ્ટડી થાવી જોઈએ હા પેપર પ્રેઝન્ટ થાય આપણા છોકરાઓ કરે તો આપણા જેવાને લાભ થાય કે એકચ્યુઅલ શું છે ખ્યાલ આવે એના પછીનો સંસ્કાર છે યજ્ઞોપવિત યજ્ઞોપવિત એટલે જનેવ અથવા ઉપનયન ઉપનયન શબ્દનો મતલબ થાય ઉપ એટલે પાસે અને નયન એટલે જોવું ગુરુની પાસે જ્યારે બાળક જાય ત્યારે ગુરુ એના ઉપર દ્રષ્ટિપાત કરે એટલે એને ઉપનયન સંસ્કાર કીધા છે ગુરુકુલમાં એડમિશન મેળવા પહેલાં દરેક બાળકને જનેવ આપવાનો રિવાજ હતો ઓકે અત્યારે અમદાવાદમાં એક મસ્ત સાબરમતીમાં ગુરુકુલ ચાલે છે એટલે યોગાનુકૂલ ગુરુકુલ છે સંસ્કૃત પણ શીખે છે વૈદિક મેથ્સ પણ શીખે છે સાયન્સ ઇકોનોમિક્સ બધું શીખે છે ત્યાંના બાળકો સેમ આ જ પદ્ધતિ છે અને બધાનો યજ્ઞોપવિત કરવાનો આપણે રિવાજ છે અલગ અલગ એ જ અલગ અલગ માટે કીધેલી છે એ જે જનેવ પહેરાવે એમાં જનેવમાં ત્રણ દોરા હોય ત્રણ સૂત્ર હોય એ બ્રહ્મા વિષ્ણુ મહેશના સિમ્બોલ છે અને આધ્યાત્મિક ને ઘણા બધા કન્સેપ્ટ છે એમાં ઓકે આપણે એવું કીધું છે કે જનેવ પહેલાં લગ્ન તો ન જ થાય એટલીસ્ટ એટલે આ લગ્ન પહેલાં અમુક બેઝિક એજ્યુકેશન દરેક બાળકને મળી રહે એના માટેની પદ્ધતિ છે એટલે કીધું છે કે જનેવ બધાની ફરજિયાત આપણે જનેવ કરાતી ત્યારે ગુરુકુલમાં ગયા પહેલાં હવે જનેવ એટલે ફોર્માલિટી થઈ ગઈ છે એના પછીનો સંસ્કાર છે વિદ્યારંભ આના બે શબ્દો છે વેદારંભ અથવા વિદ્યારંભ વેદ શબ્દનો ધાતુ છે વિદ વિદ એટલે જાણવું એટલે જ્યારે ગુરુકુલમાં શીખવા જશે એ સંસ્કારને કીધું છે વિદ્યારંભ દરેકનો વિદ્યારંભ કરવાનો છે દરેકને ગુરુકુલમાં એડમિશન અપાવવાનું જ છે દરેકે શીખવાનું છે એના પછીનો સંસ્કાર છે કેશાંત કેશાંત એટલે વાળ કાપવાના ગુરુકુલમાં એડમિશન મેળવા પહેલાં ફરીથી આખું મુંડન કરવાનું છે પેલી રામાયણ સિરિયલમાં જોયું હશે બધા ચારેય બાળકોના મુંડન કર્યા હતા ઓકે તો એના માટે પણ ફરીથી અગેન મુંડન કરવાનું છે એના પછીનો સંસ્કાર છે સમાવર્તન સમાવર્તન એટલે ઘરે ફરીથી પાછા જવું તો જ્યારે ગુરુકુલથી બાળક ઘરે જશે ત્યારે સમાવર્તન થાય ત્યારે ગુરુજી એને ગ્રેજ્યુએશનમાં દીક્ષા આપશે ત્યારે એને ફૂસફૂસ પહેલું ડીયોડ્રન્ટ લગાવવાની એટલે ગુરુ પોતે અતર આપે કે હવે સુગંધ લેવાની છૂટ શું કામ એ કામોત્તેજક હોય ઓકે એ સેન્સીસને જાગૃત કરે એટલે ગુરુકુલમાં બ્રહ્મચર્ય રાખવાનું છે બ્રહ્મચર્ય એટલે રાખવાનું છે કે ભણવાનું વધુ સારું થઈ શકે એટલે ત્યાં સુધી વિદ્યાર્થીને ફૂસફૂસ કરવાની છૂટ નથી એટલે એ આ સમાવર્તનમાં ગુરુજી અમુક વસ્તુઓ આપશે જે એને ત્યારે નહોતી જે હજી સુધી મનાઈ હતી એ વસ્તુ હવે ગુરુજી આપશે શીખડાવશે સમાજમાં કઈ રીતે વધુ સારી રીતે રહેવું એ બધું શીખડાવશે ગુરુ એ સંસ્કાર આપશે ઓકે બધા સંઘર્ષો માટે તૈયાર કરશે એના પછીનો સંસ્કાર જે વિવાહ આપણને બધાને ખ્યાલ છે એના પછીનો સંસ્કાર છે વાનપ્રસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમનો મતલબ જે તમે સિરિયલ્સમાં જોયું હશે કે જંગલમાં વયા ગયા એ મતલબ અત્યારે નથી થતો અત્યારે આપણે જે ચાર આશ્રમ કહેવાય છે પચીસ વર્ષ બ્રહ્મચર્ય પછીના પચીસ વર્ષ ગૃહસ્થાશ્રમ ગૃહસ્થાશ્રમમાં લગ્ન કરવાના પૈસા કમાવાના ધંધો ચલાવવાનો પચીના પચીસ વર્ષ જે વાનપ્રસ્થાશ્રમ છે એનો મતલબ થાય કે તમે જે ગૃહસ્થાશ્રમમાં કમાયા સમાજ પાસેથી જે કમાયા એ હવે સમાજને પાછું આપવાનું ચાલુ કરું એટલે પછીના પચીસ વર્ષ સામાજિક કાર્યો કરવાના છે જે ઘણા બધા ચૂકી જતા હોય છે ઘણા બધા એક્ટિવ હોય છે સેવા કાર્યોમાં ખૂબ તમે જોતા છો રિટાયર્ડ લાઈફ સેવા કાર્યોમાં ખૂબ જોરશોરથી કાઢતા હોય છે તો એ કામ છે વાનપ્રસ્થાશ્રમનું ઓકે બહુ જરૂરી છે તમે જે આજીવન લીધું છે એ પાછું આપો અને છેલ્લો અંત્યેષ્ટિ અંતિમ સંસ્કાર એ પણ ખ્યાલ જ છે આપણને આમાંથી કોઈ પણ ત્રણનું વર્ણન દેવાનું છે મારા ખ્યાલથી વિવાહ અંતિમ સંસ્કાર સીમંત નામકરણ આટલું તો દરેકને ખ્યાલ હોય જ જનેવ ઉપનયન બરાબર ત્રણ જ પૂછા જીપીએસસીએ આપણે લગભગ પાંચ તો આપણે લોકોને ખ્યાલ હશે હજી કરીએ છીએ ઓકે મુંડન બરાબર છ તો ઘણા એટલા તો થઈ પડે ઓકે જવાબ તો લખાઈ જાય તમારો